અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા વાંધીઓલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવ્યા ગામે જવાનો રસ્તો આઝાદીના વર્ષો બાદ પણ કાચો હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. કાદવ્યા ગામે 150 ઘરોની વસ્તી વસવાટ કરે છે. આઝાદીના દાયકાઓ બાદ પણ આ ગામના લોકોને હાઈવે રોડને જોડતો પાકો રસ્તો નહીં મળવાને કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. બીમારીને સમયે પણ 108 લોકોના ઘરો સુધી પહોંચી શકતી નથી, જેથી બીમારી સમયે દર્દીને ઉચકીને 108 સુધી લઈ જવા મજબૂર બનવું પડે છે. તો બીજી તરફ શાળાના બાળકોને પણ કાચા રસ્તાને કારણે હાલાકી ભોગવવી પડે છે. મહત્વનું છે કે 2-3 કિલોમીટરનો રસ્તો પાકો બને તે માટે ગ્રામજનોએ હવન તેમજ રામધૂન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તો સેજલડી બને તેવી માંગ કરી હતી, તો સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ રસ્તો પાકો નહીં બનતા ગ્રામજનો પરેશાન છે. સરપંચ દ્વારા સ્થાનિક એમએલએથી લઈને મુખ્યમંત્રી સુધી આ બાબતે રજૂઆત કરી છે, પરંતુ આ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને સ્થાનિકો પરાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં આ રસ્તો પાકો બને તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. મારું નામ પરમાર રમેશભાઈ કોદરભાઈ છે. હું વાદીઓલ ગામનો નાગરિક છું. છેલ્લા આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તે છતાં એ પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓની કોઈ સુવિધાએ નહીં. બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે 108ની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો. રસ્તો પણ ખરાબ છે. અહીંયા લગભગ 150થી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે, અને છેલ્લા અમે રજૂઆત કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી આગળ પણ અમારી રજૂઆતો પહોંચે છે કે નહીં પહોંચતી, જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક મંજૂર કરી આપે એવી અમારી માગણી છે. આ લગભગ અંદાજે 3 કિલોમીટરનું છે અને 150-200 ઘરોની વસ્તી ધરાવતું ગામ છે. મારું નામ વણકર બાબુભાઈ મેઠાભાઈ છે. હું વોદ્યોલ ગામનો વતની છું. આઝાદીના 70 વર્ષ થયા પણ વોદ્યોલ કાદવ્યા વિસ્તારમાં અંદાજે 150-200 ઘર આવેલા છે. ત્યાં રસ્તાની ખૂબ જ જરૂર હોવાથી રસ્તો સરકાર અમારું કોઈ સાંભળતી નથી, અને રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું. આજે એના માટે અમે યજ્ઞ પણ કર્યું છે, અને સરકાર અમારી યજ્ઞને ધ્યાનમાં લે એવી વિનંતી છે. મારું નામ ગામેથી રાહુલ સુરેશભાઈ છે, અને હું વાદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું. અને અમારી પંચાયત વિસ્તારની અંદર કાદવ્યા દાતિયા વજાપુરને જોડતો ડામર રોડની અમારા વર્ષો જૂની એક માગણી છે, જેમાં હું છેલ્લા 7-8 વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું, પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંના લોકોને ખૂબ તકલીફ પડે છે. અને અમારા વિસ્તારમાં આ 108 પણ નથી આવતી. જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારે ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે. બીજું કે આ રોડ નદી કિનારે આવેલો હોવાથી નાના બાળકો ભણવા જતા હોય છે ત્યારે પણ એક એમના જીવના જોખમે સ્કૂલમાં જવું પડતું હોય છે. એટલે અમારે સરકારને એક વિનંતી છે કે અમે અહીંયા સ્થાનિક તંત્રથી લઈને અધિકારીઓથી લઈને દરેકમાં અમે રજૂઆત કરી અને થાકી ચૂક્યા છીએ. ત્યારે છેલ્લે અમે સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું, અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકાર શ્રી અમારી આ વાતને માન્ય રાખો અને અમારો આ રોડ મંજૂર કરી આપો. બીજું કે અમે લેખિતમાં મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ. અમારા અહીંના સ્થાનિક તંત્રોમાં પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ, અધિકારીશ્રીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, છતાં પણ અમારું આ કામ છેલ્લા 7 વર્ષથી થતું નથી. એટલે અમે એક વિનંતી અને રજૂઆત કરીએ છીએ કે સરકાર અમારી આ વાતને ધ્યાને લે અને અમારો રોડ જલ્દીથી મંજૂર કરી આપો, તો આ એક વિસ્તારના લોકોને જે આ પ્રાથમિક સુવિધા કહેવાય કે જે રોડ રસ્તો પ્રાથમિક સુવિધા છે બાળકોને ભણવા જવા માટે, એટલે એક આ અમારો વિનંતી છે સરકારશ્રીને. અમિતકુમાર ઉપાધ્યાય, CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.